વંદે માતરમ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાના નંબર 33 જોઈએ. તો ચાલો તમે પણ તમારી બુક્સમાં પાના નંબર 33 ખોલો. તો આજે પાના નંબર 33. પાના નંબર 33 પર સૌ પ્રથમ આપણે સૂચના જોઈએ. 14 મહિના અને વારના નામ. અરે વાહ, આ તો આપણા અઠવાડિયાના વારના નામ ને આપણા આખા વર્ષના મહિનાના નામ એ જોવાનું છે. તો ચાલો આપણે જોઈએ. તો આ છે ગુજરાતી મહિનો. ગુજરાતી મહિનો એટલે આપણે ગુજરાતી મહિનો અને અંગ્રેજી મહિનો એવી રીતે 12 મહિનાના નામ આવે છે, હે ને? તો ચાલો આપણે જોઈએ ગુજરાતી મહિનાના નામ. હું જે નામ બોલાવું તમારે પણ મારી સાથે બોલવાના છે, હને બાળકો? તો ચાલો. કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ છે આપણા 12 ગુજરાતી મહિનાના નામ. કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, હે ને બાળકો? આ છે આપણા ગુજરાતી મહિનાના નામ. તો ગુજરાતી મહિનામાં પહેલો મહિનો કાર્તક આવે છે, પછી છેલ્લો મહિનો આસો આવે છે. હવે જોઈએ બાજુમાં વારના નામ. તો વારના નામ એટલે આપણે અઠવાડિયાના કેટલા દિવસો આવે છે? તો 7, હે ને? અઠવાડિયાના 7 દિવસ આવે છે. એમાં સૌ પ્રથમ વાર રવિવાર આવે છે, હા, અને છેલ્લો વાર શનિવાર આવે છે. તો ચાલો આપણે વારના નામ જોઈએ. તો પહેલો આવે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. પછી પાછું રવિવારથી શરૂઆત થાય. એવી જ રીતે આપણા અઠવાડિયાના 7 દિવસો છે, હે ને? હા, એટલે 7 દિવસના 7 અલગ અલગ નામ છે, એ આપણા વારના નામ છે, હે ને? તો પહેલો દિવસ રવિવાર, છેલ્લો દિવસ શનિવાર. તો આપણે કેવી રીતે બોલવાનું? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર, હે ને? રવિવારની રાજા, હે ને? હા, હવે બાજુમાં જુઓ. આ છે અંગ્રેજી મહિનાના નામ. તો આ જેમ ગુજરાતી મહિનાના નામ છે એમ જ આવી રીતે અંગ્રેજી મહિનાના પણ 12 નામ છે. તો આપણે જોઈએ. તો પહેલો અંગ્રેજી મહિનામાં પહેલો મહિનો જાન્યુઆરી મહિનો આવે છે. તો હું જે બોલું એ તમારે પણ મારી સાથે બોલવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો આ છે આપણા અંગ્રેજી મહિનાના નામ. પહેલો મહિનો જાન્યુઆરી, છેલ્લો મહિનો ડિસેમ્બર આવે છે, હે ને? હા, તો ચાલો આપણે જોઈએ હવે પ્રશ્નો. તો પ્રશ્ન 1, એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? આપણે આ વારના નામ જોયા ને, એ અઠવાડિયાના દિવસો છે. આપણે કેટલા દિવસો હોય? તો એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. અઠવાડિયાનો પહેલો દિવસ કયો હોય છે? તો અઠવાડિયાનો પહેલો દિવસ રવિવાર હોય છે. પછી એક વર્ષમાં કેટલા મહિના હોય છે? તો એક વર્ષમાં 12 મહિના હોય છે. પછી એક વર્ષમાં કેટલા દિવસો હોય છે?
તો એક વર્ષમાં 365 દિવસ હોય છે. કેટલા દિવસ? 365. પછી વર્ષના પહેલા મહિનાનું નામ જણાવો. તો વર્ષના પહેલા મહિનાનું નામ છે જાન્યુઆરી, હે ને. વર્ષના છેલ્લા મહિનાનું નામ શું છે? તો વર્ષના છેલ્લા મહિનાનું નામ ડિસેમ્બર છે. તો આ હતું બાળકો ગુજરાતી મહિનાના નામ, વારના નામ અને અંગ્રેજી મહિનાના નામ, હે ને બાળકો. આપણે તો મજા સરસ મજાનું જાણ્યું, હે ને. હા, તો ચાલો આજે આટલું જ. આવતીકાલે ફરી મળશું. આવજો બાળકો. વંદે માતરમ.